20-40 માં બધાને આવડે છે ને આપણે અગાઉ શીખી ગયા છીએ આપણે ફરીથી 21-40 માં જોઈ લઈએ 21, 22, 24, 25, 26, 27, 28, 29, 30 30 પછી 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 હવે આપણે 21-40 અંકના ખોટા ભરવાના છે તમારે મને બતાવવાનું છે કે 21 પછી ખાલી જગ્યા છે એમાં કઈ સંખ્યા આવે ચલો બતાવો કોણ પહેલા મને જણાવશે કે 21 પછી ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવે 2 અને 2 22 ખાલી જગ્યામાં ભરીશું 22 પછી 23 તમારે 23 બોલવાના રહેશે તમે એમ બોલો 21 પછી 22 22 પછી સીધા અહીંયા 23 લખી નાખો તો એ ખોટું ગણાશે તો 22 પછી અહીંયા 23 તમારે બોલવાના 23 પછી 24 24 પછી 25 25 પછી 26 ફરીથી તમારે ભૂલ નથી કરવાની કે તમે 25 પછી 26 આવે એ સાચું પણ તમે ખાલી જગ્યામાં 26 ભરી દો તો એ ખોટું ગણાશે તમારે અહીંયા 26 બોલવાના અને પછી અહીંયા લખવાનું છે એના પછીની સંખ્યા 27 27 પછી 28 આ રીતે તમારે ખોટો ભરવાનો રહેશે તમારે 21-40 ફરજિયાત વાંચતા લખતા ઓળખતા તમને આવડવા જરૂરી છે તો તમને ખોટો તરત જ આવડી જશે અહીંયા સંખ્યા લખેલી છે 3 અને 3 33 આપણે એ લઈએ અહીંયા આવેલી છે 33 33 34 35 36 37 38 39 40 હવે આ એ જ લાઈન છે ચાલો હવે તમારે મને જણાવવાનું છે 33 પછી કઈ સંખ્યા આવશે 34 તો ખાલી જગ્યામાં અહીંયા આવશે 3 અને 4 34 34 પછી તમારે ફરજિયાત 35 અહીંયા બોલવાનું 35 પછી 36 36 પછી 37 37 પછી 38 38 પછી 39 હવે અહીંયા આ બોક્સ બનાવેલું છે પછી બીજું બોક્સ બનાવેલું છે તો તમે કેમ નક્કી કરશો કે આ બોક્સમાં મારે કઈ સંખ્યા ભરવી તો તમારે પહેલા જ્યાં સંખ્યા છે એ સંખ્યા ઓળખવાની અને વાંચવાની આ સંખ્યા છે 2 અને 7 મળીને 27 હવે તમારે વિચારવાનું કે 27 ની આગળ કઈ સંખ્યા આવે 27 ની આગળ આવશે 26 આ આમાં શું ભરવાનું 26 એની પહેલા આપણે એ બોક્સ બનાવેલું છે તો એની પહેલા આપણે કઈ સંખ્યા ભરવાની 26 ની પહેલા આવશે 25 તો શરૂઆત અહીં કરવાની છે 25 25 ની પછી 26 અને 26 પછી 27 સમજાઈ ગયું કે આપણે આ બંને બોક્સ કઈ રીતે લખ્યા તમારે પહેલા સંખ્યા જોવાની સંખ્યા બોલવાની એની આગળની સંખ્યા કઈ છે અને એની આગળની સંખ્યા કઈ છે ત્યાંથી તમારે શરૂઆત કરવાની 27 પછી 28 28 પછી 29 29 પછી 30 ખાલી જગ્યામાં 30 લખવાની ભૂલ નહીં કરવાની તમારે 30 લખેલા છે તો 30 પછીની સંખ્યા તમારે અહીંયા 31 લખવાની હવે આપણે અહીંયા 31 સંખ્યા લખેલી છે 31 પછી બે આપણે ત્રિકોણ બનાવેલા છે આપણે અહીં જોઈ લઈએ 31 32 33 34 35 36 37 હવે અહીંયા તમારે મને ત્રિકોણમાં કઈ સંખ્યા આવે એ તમારે મને જણાવવાનું છે 31 પછી કઈ સંખ્યા આવશે 32 અહીંયા ભરવાનું છે 32 32 પછી 33 33 પછી 34 34 પછી જે ત્રિકોણમાં તો કે 34 પછી 35 અને 36 અહીંયા લખવાનું છે 35 અને અહીંયા 36 37 તો આપણે અહીંયા લખેલા છે હવે ફરીથી એમ આવ્યું છે કે અહીંયા મેં બે વાદળ બનાવ્યા છે એના પછી મેં લખી છે સંખ્યા 2 અને 6 6 મળી
पच्चीस तमारे आया पच्चीस लखी देवाना पच्चीस आया पण एवं ज पच्चीस नी तरत आगळ कई संख्या आवे छे तमारे पहेला विचारवानो अने जवाब भरवानो बे अने चार मळीने चौवीस पछी छवीस नी पछी बे अने सात मळीने सत्तावीस अठ्ठावीस ओगणत्रीस अने त्रीस चलो खूटांक आपणे आ रीतना भरवाना छे હવે આપણે લઈશું કાલે આપણે લીધા હતા 21 થી 30 અંકના ઊંધા આજે આપણે એનાથી આગળની સંખ્યા 31 થી 40 અંકના ઊંધા હવે આપણે 31 થી 40 અંકના ઊંધા શીખીશું કાલે આપણે ક્યાં શીખ્યા 21 થી 30 અંકના ઊંધા આજે આપણે 31 થી 40 અંકના ઊંધા શીખીશું ઊંધા અને ઉતરતો ક્રમ બને સરખા થાય શરૂઆત ક્યાંથી થાય મોટી સંખ્યાથી તો મેં આ બાજુ 31 થી 40 અંક લખ્યા છે પણ તમારે જાતે જ 31 થી 40 અંકના ઊંધા શીખવાના છે પરંતુ તમને જો ના આવડે થોડી ભૂલ પડતી હોય તો તમારે આમાં જોઈ લેવાનું શરૂઆત આપણે થશે મોટી સંખ્યા 40 થી તો 40 અહીંયા આવેલા છે પહેલા લઈશું 40 શરૂઆત કરીશું મોટી સંખ્યા 40 40 પછી આવશે 39 49 પછી આવશે કઈ સંખ્યા આવશે 39 પછી 37 35 32 કઈ સંખ્યા આવશે જો તમે એક પણ ભૂલ કરશો એક પણ તમે અહીંયા ભૂલી ગયા હોય તમે 38 ભૂલી ગયા હોય પછી તરત 37 36 35 34 35 લખવા માંડો તમારું બધું સાચું છે પણ તમે વચ્ચે 38 ભૂલી ગયા હો તો તમારો ઊંધો ખોટો પડશે તમારે પહેલા 31 થી 40 સીધા શીખવા પડશે પછી તમને ઊંધા અંક તરત આવડી જશે 39 પછી તરત ઊંધા અંકમાં 38 આવશે 38 ની આગળની સંખ્યા 37 37 ની આગળ 36 36 ની આગળ 35 35 ની આગળ 34 અને 34 ની આગળ 33 33 ની આગળ 32 અને 32 ની આગળ હું અહીંયા લખું છું 31 આજે આપણે 31 થી 40 અંકના ઊંધા અંક લખ્યા અને કાલે આપણે શીખ્યા હતા 21 થી 30 અંકના ઊંધા આજે ફરીથી આપણે લઈ લઈએ બાજુ 21 થી 30 અંક લખ્યા છે તો કે 31 ની આગળની સંખ્યા 30 30 ની આગળની સંખ્યા 29 એની આગળની સંખ્યા 28 એની આગળની સંખ્યા 27 આ મેં તમને કાલે શીખવ્યા હતા પરંતુ આજે ફરીથી આપણે યાદ કરી લઈએ 27 ની આગળની સંખ્યા 26 26 ની આગળની સંખ્યા 25 25 ની આગળની સંખ્યા 24 અને 24 ની આગળની સંખ્યા 23 23 ની આગળની સંખ્યા 22 અને 22 ની આગળની સંખ્યા 21 આ રીતનું તમારે ઊંધા અંક લેવાના ઉતરતા ક્રમમાં પણ શરૂઆત થશે મોટી સંખ્યાથી આ રીતનો ઉતરતો ક્રમ થશે અને ચડતા ક્રમમાં શરૂઆત થઈ છે નાની સંખ્યાથી તો ચડતા ક્રમમાં આ રીતનો સીધા અંક આવશે હવે આપણે લઈશું 1 થી 10 અંકને બાદબાકી આપણે અગાઉ 1 થી 10 અંકના સરવાળા શીખી ગયા કે તમે આ સરવાળો કરવાનો છે કે બાદબાકી કરવાની છે એ તમે કેમ ઓળખશો તો આ છે સરવાળાની નિશાની અને આ છે બાદબાકીની નિશાની આ છે સરવાળાની નિશાની આ છે બાદબાકીની નિશાની હવે આપણે બાદબાકી શીખીશું આપણે અગાઉ સરવાળા શીખી ગયા અને હવે આપણે બાદબાકી શીખીશું બાદબાકી કેમ થશે તો પેલા અહીંયા સંખ્યા મેં લખી છે 2 આપણે બાદબાકીની નિશાની આ રીતની હોય છે સરવાળાની નિશાની મેં તમને કરાવી હતી કેમ હતી સરવાળાની નિશાની તો બાદબાકીની નિશાનીની ઉપર ઊભી લીટી આ છે સરવાળાની નિશાની આ છે બાદબાકીની નિશાની અહીંયા મેં લખ્યા છે 2 2 - 1 હવે આપણે બાદબાકીમાં કેમ થશે
तो पहली संख्या बीजी संख्या से हमेशा मोटी जैसे, क्योंकि मोटी संख्या में थी नानी संख्या आपने बात करी सकिए। तो यहाँ में लिखे थे बे, बे माइनस एक, बे ने बे में थी एक बात करवाना, तो बे अर्थे आपने ने यहाँ बे त्रिकोण दौरे लाचे, अरे आमा की आपने एक संख्या बात करवानी चे, बे अर्थे बे त्रिकोण, एक अर्थे एक त्रिकोण आपने बात करी दिए, तो कितना त्रिकोण बचा? एक। हमें मैं यहाँ खाना बना रही लाचे, तबारे घरे होमवर्क मा, खाना मा, यहाँ एक चे, तो एक खानू, कोई पर एक खानू तबारे घट बनावानू, ये नो, जवाब आओ से, आरिपनू तबारे कोई पर एक खानू, घट बनावानू चे, तबारे घरे कलरफुल पेंसिल होए, तो कलर कलर की पेंसिल थी, ये ना जवाब भरवानू चे, आई नो जवाब आयो, एक खानू आपने घट करू, हवे आपे संख्या मा लखीशु आनो जवाब बनसे एक। बे एनी नीचे चार माइनस बे, चार माथी बे बात करता, बे करता चार संख्या मोटी छे, बादबाकी ना शुरुआती संख्या मोटी अने पची नी संख्या नानी, चार छे तो मैं यहाँ चार वर्तुळ बनावेला छे, एमांथी तमारे बे वर्तुळ बात करवाना छे, एटले बे आपणे बात कर दीधा, कितना वर्तुळ बचा? बे। हवे तमारे अहीं जवाब में कितना खाना घाटा करवाना रहेशे? चलो जवाब आपणे अहीं बे वर्तुळ छे तो अहीं खाना कितना घाटा करवाना? बे खाना। तमारे अहीं खाना छे कोई पण बे खाना तमारे घाटा करवाना नहीं, एनो जवाब आपणे छेला खाना घाटा करीशुं। एक पांदरू बात कर दिए तो के
हवे आपणे બાદબાકી 13 એમની મદદથી શીખીશું। અહીંયા સંખ્યા છે 10, એની નીચે છે 5। બાદબાકીમાં 23 સંખ્યા મોટી એના કરતા નાની નીચે સંખ્યા હોય છે। નાની સંખ્યાને મોટી સંખ્યામાંથી બાદ કરવાની, જેટલા જેટલી સંખ્યા વધે એ એનો જવાબ રહેશે। હવે અહીંયા ઉપર સંખ્યા છે 10, તો મેં અહીંયા 10 નળાકાર લીધા છે, એમાંથી બાદ કેટલા કરવાના છે 5। 1, 2, 3, 4 અને 5 તો કેટલા નળાકાર વધ્યા 5। હવે આપણે જવાબ કેટલો લખવાનો 5। તમારી ઘરે ચમચી કોઈ પણ સ્ટીક એવી વસ્તુ લઈને તમારે બાદબાકી કરવાની છે। હવે બીજી સંખ્યા છે 9, તો હવે આપણે અહીંયા 9 નળાકાર લઈએ। 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કેટલા નળાકાર લીધા 9। 9 માંથી આપણે 8 બાદ કરવાના છે, તો તમારે અહીંયા 8 નળાકાર લઈ લેવાના। 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કેટલા નળાકાર વધ્યા 1। હવે તમારે અહીંયા જવાબ લખવાનો છે 1। આ રીતે તમારે ઘરે પણ પ્રેક્ટિસ કરવાની છે, કોઈ પણ વસ્તુ લઈને, એ પણ મોટી વસ્તુ લો। 7 છે તો આપણે પહેલા 7 નળાકાર ગોઠવીશું। 1, 2, 3, 4, 5, 6 અને 7 હવે 7 માંથી આપણે 5 નળાકાર બાદ કરવાના છે। 1, 2, 3, 4 અને 5 કેટલા નળાકાર બચ્યા 2। જવાબ આપણે સંખ્યામાં લખવાનો છે, અહીંયા જવાબ આવશે 2। સમજાય છે ને? હવે અહીંયા છે 6 સંખ્યા છે, તો આપણે અહીંયા કેટલા નળાકાર લેશું, કેટલા નળાકાર લેશું 6। હવે તમે માનો કે 2 નળાકાર લ્યો, તો 2 માંથી તમે કહો મારે 6 બાદ કરવા છે, તો બાદબાકી ઊંધી થશે નહીં। હંમેશા પહેલી સંખ્યા હોય છે એમાંથી તમારે બીજી સંખ્યા બાદ કરવાની છે। 6 નળાકાર 1, 2, 3, 4, 5 અને 6 છ માંથી 2 બાદ કરો, 2 નળાકાર લઈ લીધા, કેટલી સંખ્યા બચી 4। અહીંયા જવાબ આવશે 4। અહીંયા છે 5 સંખ્યા, હવે 5 નળાકાર લીધા, 5 માંથી 1 બાદ કરીએ તો કેટલો જવાબ આવે 1, 2, 3, 4 આવશે અહીંયા જવાબ। હવે અહીંયા 4 સંખ્યા છે, 4 માંથી 0 બાદ કરવાના છે। 0 એ શું છે? એક સંખ્યા છે, સંખ્યા છે પરંતુ એની ગણતરીમાં લેવામાં નથી આવતો। કોઈ પણ 0 ને ગણતરીમાં લેવામાં નથી આવતો, પરંતુ કોઈ પણ સંખ્યા હોય એની પાછળ 0 લેવામાં આવે તો એ ગણતરીમાં આવી જાય છે। હવે 4 માંથી 0 બાદ કરીએ તો સંખ્યા એની જ આવશે, એનો એ જવાબ આવશે। 4 માંથી 0 બાદ કરીએ તો જવાબ આવશે 4। હવે તમને બાદબાકી સમજાઈ ગઈ ને? હવે આપણે રંગોને ઓળખીશું। ચાલો બધાને એક રંગો છે, આમાં પહેલો રંગ છે એ કેવા કલરનો છે? તો કે અંગ્રેજીમાં આને બ્લેક કલર કહેવાય અને ગુજરાતીમાં કાળો કલર કહેવાય। એના પછી આ રંગ છે પિંક, અંગ્રેજીમાં એને લાઇટ પિંક અને ગુજરાતીમાં એને કહેવાય છે આછો ગુલાબી। આને અંગ્રેજીમાં પર્પલ અને ગુજરાતીમાં જાંબલી કલર કહેવાય છે। આ કલરને અંગ્રેજીમાં બ્રાઉન અને ગુજરાતીમાં કથ્થઈ કલર કહેવાય છે। આ કલરને અંગ્રેજીમાં બધાને આવડે છે, ફટાફટ બોલો, અંગ્રેજીમાં વ્હાઇટ અને ગુજરાતીમાં સફેદ। આ કલર બધાનો ફેવરિટ કલર છે, અંગ્રેજીમાં ઓરેન્જ અને ગુજરાતીમાં કેસરી કલર કહેવાય છે। આ કલરને અંગ્રેજીમાં રેડ અને ગુજરાતીમાં લાલ કરન કલર કહેવાય છે। આ કલરને સુગંધનો કલર કહેવાય છે,
અંગ્રેજી માં યલો અને ગુજરાતી માં પીળો કલર કહેવાય છે અને આ કલર છે પોપટી ગુજરાતી માં પોપટી અને અંગ્રેજી માં પેરટ કલર કહેવાય છે ચાલો આપણે અત્યારે રંગોની ઓળખ્યા ગુજરાતી માં અને અંગ્રેજી માં એને શું નામ આપવામાં આવે છે એના વિશે સમજ્યા હવે તમને જે હોમવર્ક આવે તે તમારે ફરજિયાત કરવાનું છે।